गुजराती फिल्मेकर जील जोशी द्वारा भाजपना उम्मेदवार घनश्याम भाई वीरानी ना समर्थन मांग सभा योजी। बोटाद विधानसभा 107 बैठक विस्तार ना रोहिशाला गामे भाजप उम्मेदवार घनश्याम भाई वीरानी ना समर्थन मांग एक्टर जील जोशीए तेमने विजयी बनावा लोगों ने करी थी। बोटाद विधानसभा बैठक में आवता रोहिशाला गामे आज रोज सभा योजाई हती। जे सभा में भाजपना उम्मेदवार घनश्याम भाई वीरानी ने विजयी बनावा गुजराती एक्टर जील जोशीए ग्रामजनों ने अपील करी हती। रोहिशाला खाते आ कार्यक्रम में खूब ज विशाल संख्या में ग्रामजनों आगेवानों वडीलों तेमज युवानों हाजर रहया हता। खूबज बहोळी संख्या में लोको हाजर रहया अने घनश्याम भाई वीरानी ने विजय बनावा बायधरी आपी हती। હું દરેક જનતાને રિક્વેસ્ટ કરું છું કે તમે લોકો તમારે કયો મતલબ દરેક જગ્યાએ દરેક મતલબ કોઈકને એવું હોય છે કે આ મને ગમે છે કે આ માણસ મારા માટે કંઈક કરશે, એટલે દરેક જનતાને અને દરેક માણસને પોતાના ઘરનું પોતાના ગામનું પોતાના શહેરનું વિચારવાનું હોય છે, ત્યારે હું એવું કહીશ કે અત્યારે તમે લોકો જોઈ વિચારીને જે પણ નિર્ણય લો એ ઠોસ નિર્ણય લેજો, અને એ પણ ઘનશ્યામભાઈ વિશે એટલા માટે કહેવામાં આવે છે કારણ કે દરેક વસ્તુમાં કેવું હોય કે તમે જાતે તારીફ ના કરી શકો, એમના 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 માટે કોઈ શબ્દ એવા હોતા નથી કે આપણે એવું નહીં કે ચલો એમની કંઈક બે શબ્દોમાં વર્ણન કરી દઈએ, એવું બધું કહેવાનું હોતું નથી, પણ એમનું કામ બોલતું હોય છે, તો જનતા બહુ હોશિયાર છે અને બધી ખબર પડે છે, તો બસ એટલું કહીશ કે આવો આપણે બધા સાથે મળીને ઘનશ્યામભાઈશ્રીને સપોર્ટ કરીએ, એમને બહુમતીથી વિજય અપાવીએ, અને આપણા માટે બહુ ફાયદાકારક રહેશે, અને હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી આપણે આપણા ગામ વિશે અગર સારું વિચારવું છે તો આ બેસ્ટ ઓપ્શન છે કે આપણે સાહેબ સાથે રહીએ ભાઈ સાથે રહીએ અને એમને વિજય પ્રાપ્ત અપાઈએ।